બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજુલા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારના પીપાવાવ ધામ તથા આસપાસના ગામોમાં છેલ્લા બે અઠવાડિયાથી જીએચસીએલ કંપની અને ભૂમાફિયાઓ વિરુદ્ધ જમીન પર કબજો દૂર કરવાની માંગણી સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. કડિયારી તાલુકા પંચાયત ભાજપના સદસ્યના પુત્ર જીતુભાઈ બોલૈયા અને માધાતા ગ્રુપના પ્રમુખ મધુભાઈ સાંખટ છેલ્લા 5 દિવસથી આ મરણાંતર ઉપવાસ કરી રહ્યા છે. તેમજ રાજુલા સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા ઉપવાસના સ્થળે જઈ શારીરિક તપાસ કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જીલુભાઈ બારાયાનું સુગર લેવલ ઓછું થઈ જાય છે. તેમજ ઉપવાસ પર બેઠેલા અમુક લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું. તેમજ છાવણીમાં જ દવાઓ પણ આપવામાં આવી હતી. જ્યારે આ મરણાંતર ઉપવાસમાં લોકોની સંખ્યા વધીને 5 થઈ છે, જે આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે. ત્યારે ઉપવાસ સ્થળ પાસેથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી સરકારને જગાડવા માટે મહિલાઓ દ્વારા થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેમેરામેન વીરજી શિયાળ સાથે બસીરદલ CN24 ન્યૂઝ સાવરકુંડલા.